વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 દ્રાવણ એનો આગળનો પ્રશ્ન લઈશું. તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે આપણા માટે, કારણ કે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીતો ઘણીવાર 3 વખત પ્રશ્નોમાંથી પૂછે. તો એમાં જે 3 રીતો દર્શાવવાની, પરંતુ આમાંથી એક એક મતને એમસીક્યુ પણ ઘણીવાર બોર્ડની અંદર પૂછે. તો દ્રાવણની સાંદ્રતા છે એ સામાન્ય રીતે 2 રીતે આપણે દર્શાવી શકીએ, ગુણાત્મક રીતે અને જથ્થાત્મક. પદનું સામાન્ય રીતે વ્યવહારિક જીવનમાં આપણે ગુણાત્મક રીતે દર્શાવીએ તો ઘણી ગૂંચવણો ઊભી થાય, પરંતુ એટલા માટે એને જથ્થાત્મક રીતે સાંદ્રતાને દર્શાવો. હવે એની પહેલી રીત છે દળથી ટકા. તો દળથી ટકાવારી શોધવા માટેનું સૂત્ર છે દળથી ટકા બરાબર ઘટકનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ, એને ગુણ્યા 100. બરાબર, તો આ સૂત્ર છે. આના ઉપરથી આપણે દળથી ટકાવાળી છે એ શોધી શકીએ. બરાબર, દાખલા તરીકે 10% ગ્લુકોઝ એનો અર્થ શું થાય? ગ્લુકોઝ 10% ગ્લુકોઝ એટલે કે 10 ગ્રામ ગ્લુકોઝ લેવામાં આવે અને 90 ગ્રામ પાણી લેવામાં આવે. બરાબર, તો આ કુલ કદ કેટલું થાય? તો કે 100 ગ્રામ. બરાબર, તો આ જે દ્રાવણનું કુલ કદ છે, દ્રાવણનું કુલ કદ. બરાબર, હવે બજારમાં જે બ્લીચિંગ પાવડર મળે છે એનું 3.62% દળથી ટકા એનિઓસિયલ પાણીમાં ધરાવે છે. એ તેનાથી માપવામાં આવે? તો કે દળથી ટકાવારીથી માપવામાં આવે છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એ કદથી ટકા. તો કદથી ટકા માટેનું સૂત્ર છે કદથી ટકા બરાબર ઘટકનું કદ છેદમાં દ્રાવણનું કુલ કદ. બરાબર, એને ગુણ્યા 100. એને ગુણ્યા 100. તો આ સૂત્રથી કદથી ટકાવારી શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે 35% ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ લેવામાં આવે, 35% સાંદ્રતા ધરાવતું ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ લેવામાં આવે તો પ્રતિહિમ એટલે કે હિમ વિરોધી છે. હિમ વિરોધી એટલે કે બરફ બનતો અટકાવનાર છે. તે મોટરકારની એન્જિનમાં શીતક તરીકે એનો ઉપયોગ થાય. કારણ શું? તો કે એનું જે ટેમ્પરેચર છે એ 255.7 કેલ્વિન એટલે કે -17.6 જેટલું ટેમ્પરેચર છે એ નીચું લાવે છે. તેથી કારની એન્જિનમાં એ શીતક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે દળ કદથી ટકા. તો અન્ય એક એકમ કે જે ઔષધિ ને ઔષધિ વિજ્ઞાનમાં એટલે કે ફાર્મસીમાં વપરાય છે તે છે દળથી કદની ટકાવારી. તે 100 ml દ્રાવણમાં ઉગાડેલ દ્રાવ્યનું કદ છે. તો એના માટેનું સૂત્ર છે દળ કદથી ટકા બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ, એને ગુણ્યા 100. તો અહીંયા દળ છે બરાબર એટલે કે વજન લેવામાં આવે, અહીંયા કદ છે એ મિલીમાં લેવામાં આવે. બરાબર, તો દળ કદથી ટકાવારી શોધવા માટેનું સૂત્ર આ છે. બરાબર, હવે 5% ડબલ્યુ અપોન વી ખાંડ એટલે ડબલ્યુ અપોન વી 5
ગ્રામ અપોન વી ખાંડ એટલે શું થાય કે 5 ગ્રામ ખાંડ લેવામાં આવે અને 100 ml પાણી લેવામાં આવે આ કેટલા ટકાનું દ્રાવણ થયું તો 5% ડબલ્યુ અપોન વીનું દ્રાવણ થયું તો આનો ઉપયોગ સામાન્ય રીતે ઔષધિ વિજ્ઞાનમાં કરવામાં આવે ઔષધિ વિજ્ઞાનમાં આનો ઉપયોગ કરવામાં ત્યારબાદ ચોથો પ્રકાર છે પીપીએમ 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 એટલે કે પાર્ટ્સ પર મિલિયન પાર્ટ્સ પર મિલિયન પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10 લાખ નો ભાર પાર્ટ્સ પર મિલિયન પીપીએમ પીપીએમ બરાબર પાર્ટ્સ પર મિલિયન મિલિયન એટલે પીપીએમ કહેવાય 10^6 10 લાખમો ભાર તો જ્યારે દ્રાવ્યની અલ્પ માત્રા હોય ત્યારે સાંદ્રતા છે એ સામાન્ય રીતે પીપીએમમાં માપવામાં આવે પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન બરાબર તો 1 PPM બરાબર શું થાય 1 PPM બરાબર 10^6 બરાબર 10^6 ગ્રામ અથવા 10 લાખમો ભાર 10 લાખમો ભાર એટલે કે જ્યાં એકદમ પ્રમાણ ઓછું માપવાનું હોય ત્યાં પીપીએમનો ઉપયોગ થાય દાખલા તરીકે દરિયાના પાણીની સાંદ્રતા કેટલી છે તો એમાં એમાં ઓક્સિજન કેટલો છે દરિયાના પાણી એ માપવું હોય તો શેમાં માપવામાં આવે કે પીપીએમ 1 લિટર દરિયાનું પાણી એનું વજન કેટલું હોય કે 1030 ગ્રામ તો 6×10^-3 ગ્રામ દ્રાવ્ય ઓછું ધરાવે તો આટલી ઓછી સાંદ્રતાને શેમાં માપવામાં આવે 5.8 PPM અથવા તો 5.8×10^6 ગ્રામ વડે દર્શાવવામાં આવે છે હવે પાંચમો પ્રકાર છે મોલાંશ 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 એટલે કે મોલ અંશને સામાન્ય રીતે 1 વડે દર્શાવવામાં આવે અને બીજા જે ઘટકો છે એને એ અને બી વડે દર્શાવવામાં આમ દ્રાવણમાં એનું સૂત્ર થાય મોલ અંશ બરાબર ઘટકના મોલની સંખ્યા છેદમાં કુલ મોલની સંખ્યા તેથી આ રીતે એનું સૂત્ર બનશે ઘટકના મોલ એન એ છેદમાં એન એ વત્તા એન બી બરાબર એવી રીતે એક્સ બી બરાબર એન બી છેદમાં એન એ વત્તા એન બી બરાબર તેથી એન આઈ છેદમાં સિગ્મા એન આઈ બરાબર એન આર છેદમાં એન વન વત્તા એન ટુ વત્તા એન આઈ આ રીતે દર્શાવ તેથી મોલાંશ બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ આઈ બરાબર શું થાય કે 1 એટલે કે દ્રાવણમાંના કુલ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો કે 1 થાય આ સૂત્રની મદદથી
अपने मूल अंश की गणतरी कर सकी बराबर। हवे एना पछी नो प्रकार से मोलारिटी। मोलारिटी तो सामान्य रीते मोलारिटी एट शू तो मोल प्रति लीटर बराबर। मोल प्रति लीटर एक मोल कोईपण पदार्थ लेने एक लीटर में उगाड़े तो यनी मोलारिटी के एक मोल एक मोल। दाखला तरीके 0.25 मोल एनो एक द्रावण एट्ले 0.25 मोल एनो एक द्रावण एट्ले शू तो 0.25 ग्राम एनो एने एक लीटर में उगाड़वामां आवे तो केटलुं वजन तो 0.25 मोल एने एम अपने कही सकते बराबर। टूंक में एना अनुपात जेटलुं वजन एक लीटर में उगाड़ो। हवे 450 ग्राम द्रावण 5 ग्राम एनो वज करता द्रावण की मोलारिटी केटली थाय 450 ml बराबर। द्रावण में 5 ग्राम एनो वज करता द्रावण की मोलारिटी केटली थाय बराबर। तो सामान्य रीते पहला मोल शोधवाना मोल मोल पहला मोल शोधवाना मोल बराबर वजन छेद में अणुभार बराबर। तो एले के W/m बराबर मोल के 0.25 से बराबर। वजन के शोधवा अणुभार के वर्षों तो 40 ग्राम प्रति मोल। તેથી વજન બરાબર શું થાય 0.25 × 40 કરો એટલે 10 ગ્રામ જેવું આવશે એટલે કે 10 ગ્રામ એને વજને 1 લિટરમાં ઉગાડો તો કેટલું બને દ્રાવણ 0.25 મોલર દ્રાવણ બને બરાબર। એવી રીતે આની ગણતરી કરવાની છે અહીંયા એમએલમાં છે બરાબર। તેથી આ સૂત્રનો ઉપયોગ તો આ રીતે મોલારિટી શોધવા માટેનું સૂત્ર આ પ્રમાણે હશે આમાં ડાયરેક્ટલી મૂકી દેવાની મોલારિટી બરાબર દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ લીટર બરાબર આમાંથી મૂકવાની એને અહીંયા અહીંયા કદ લીટરમાં હોય બરાબર તો એમને એમ રહેવા દે પણ અહીંયા એમએલમાં હોય તો અહીંયા 100 વડે 1000 વડે ગુણી નાખો બરાબર। તો આ રીતે કિંમત મૂકીએ એટલે એનો મોલર મળી જાય બરાબર। મોલારિટી આ સૂત્રમાં કિંમત હવે મોલારિટી તો મોલારિટી લિટી છે સામાન્ય રીતે વજન કરાતા એના માટેનું સૂત્ર છે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણ દર કિલોગ્રામ। હવે આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈએ તો કે 1 મોલર કે છે એનું દ્રાવણ એટલે શું 1 મોલર 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 નહીં જો ઓ લો રો અને મો લો લો એમાં ફેર મોલર એટલે આ કેપિટલ એમ આવે મોલર એટલે સ્મોલ એમ આ છે એ કદ ઉપર આધારિત છે અને આમ મોલર સ્મોલ એમ છે એ વજન ઉપર આધારિત છે બરાબર। તેથી 1 મોલર કેલ્શિયમ દ્રાવણ એટલે તો કે 1 મોલ કેલ્શિયમને 1 કિલોગ્રામ પાણીમાં ઉગાડો તો કેટલા મોલર જેવું 1 મોલર કેલ્શિયમ દ્રાવણ બરાબર। એટલે કે 1 કિલોગ્રામ પાણીમાં એના અણુભાર જેટલું ઉગાડવામાં આવે 75.5 ગ્રામ ઉગાડો બરાબર। જો પોટેશિયમ 39 છે બરાબર અને 36.5 છે એટલે 9 × 6 = 15 × 3 × 10 = 6 અને 7 9 9
કારણ કે તે કદ ઉપર આધારિત છે. કદ ઉપર આધારિત હોય તો તાપમાન વધે તો એમાં ફેરફાર થાય, પરંતુ વજન ઉપર આધારિત હોય તો તાપમાનમાં ગમે એટલો ફેરફાર થાય તો પણ એને કાંઈ અસર થતી નથી. બરાબર? તો આ રીતે આ